સુરતના અમરોલીથી સિંગાપુર જતા બે મિત્રોની અધવચ્ચે આંતરે એકને ઉપરા છાપરી ચપ્પુનાને ઘા મારી બાઇક સવાર હુમલાખોરો ભાગી જતા અમરોલી પોલીસે તપાસ હાથ ધરી છે. રત્ન કલાકાર રાજાને જૂના ઝઘડાની અદાવતમાં પતાવી દેવાના ઈરાદે જ હુમલો કરાયો હોવાનું સામે આવ્યું છે. ખાનગી હોસ્પિટલમાં 8 કલાકના ઓપરેશન બાદ ભાનમાં આવેલા રાજાએ હુમલાખોરોની ઓળખ આપતા પોલીસે માલિયા બંધુઓની શોધખોળ હાથ ધરી છે. ઈજાગ્રસ્તના પિતરાઈ ભાઈ મનોરાજ નદનરાજે જણાવ્યું હતું કે હુમલો કોસાર નજીક ચારભુજા સર્કલ પાસે થયો હતો. ભાઈ રાજ ઘનશ્યામ બનસો ડાયમંડ કંપનીમાં રત્નકલાકાર તરીકે કામ કરે છે. અમરેલી આવાસમાં થયેલા ઝઘડાની અદાવતમાં હુમલો કરાયો હતો. ભાઈ રાજા તેના મિત્ર રાજુ સાથે ઘરે જતો હતો ત્યારે ચારભુજા પાસે મોન્ટુ અને ઉત્તમ માલિયાએ રસ્તે આંતરી રાજાને પતાવી દેવા પેટના ભાગે 3 ઘા માર્યા બાદ પગમાં 2 ઘા માર્યા હતા. એટલું જ નહીં પણ નજરે જોઈ રહેલા મિત્ર રાજુ જીવ બચાવી ભાગતા તેની પાછળ દોડી તેને પણ ઘા મારવાનો પ્રયાસ કરાયો હતો. ઈજાગ્રસ્તો મિત્ર લાલુએ જણાવ્યું હતું કે મને રાજુનો ફોન આવ્યો, અમારી ઉપર હુમલો થયો છે, રાજા લોહી લુહાણ થઈ ગયો છે, 108ને જાણ કરી છે. બસ આ સાંભળી હું દોડી ગયો હતો. રાજા 108માં વિડીયો રેકોર્ડિંગ કરી હુમલાખોરોની ઓળખ આપી હતી. માલિયા બંધુઓએ જીવથી મારી નાખવાના ઈરાદે જ હુમલો કર્યો હતો. ખાનગી હોસ્પિટલમાં 8 કલાકનું ઓપરેશન બાદ રાજાનો જીવ બચાવવામાં ડોક્ટરો સફળ થયા હતા. આજે પગનું ઓપરેશન પણ 2 કલાક ચાલ્યું હતું. અમરેલી પોલીસે રાજા પર થયેલા હુમલા પ્રકરણમાં ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, એલગે સ્ટાર ન્યૂઝ, સુરત.